मगज मारी मगज मारी मोबाइल नी मगज मारी घर मा मारे मने मारी घर वारी मोबाइल नीचे आ मगज मारी मोबाइल मोबाइल नीचे आ मगज मारी भाई भाई मोबाइल नीचे आ मगज मारी मगज मारी मोबाइल नी मोबाइल नी मगज मारी मगज मारी भाई भाई मोबाइल नी मगज मारी कारण क्या मां हसवानी वात छे भले मने मारे मारी घरवारी पण तमने नहीं मारे तमारी घरवारी कारण क्या मगज मारी छे मोबाइल नी मगज मारी मोबाइल नी मगज मारी मोबाइल नी मगज मारी मगज मारी मोबाइल नी मगज मारी मगज मारी भाई भाई मोबाइल नी मगज मारी જ્યાં જોઈને મોબાઈલ ના ઉપાડા છો ત્રાસ થઈ ગયો છે. પત્ની ઘરે બેઠી હોય મોબાઈલ થી પતિને બારગામ ફોન કરે, હાલો ક્યાંથી બોલો છો? ઓલે કે ડાર્લિંગ હું ડ્રાઇવિંગ કરું છું. તો હવે હોર્ન વગાડો. ક્યાંથી વગાડે બિચારો? વળી પાછો ફોન કરે, હવે ક્યાંથી બોલો છો? કે ડાર્લિંગ હું મંદિરમાં બોલું છું. તો ઘંટ વગાડો. ના વગાડે, ત્રાસ થઈ ગયો છે મોબાઈલનો. હમણાં તમે જ્યાં જોઈને તમને હાસ્ય મળતું જશે, પણ થોડુંક ઓબ્ઝર્વેશન કરો, નિરીક્ષણ કરો. મારા ગામમાં બાલો છે, મારો મિત્ર છે, એ બાલાની એક નાની એવી ઓળખાણ આપી દઉં કે બાલો દુબળો પાતળો છે, એક નંબરનો લુખો છે, એક નંબરનો કડકો છે, આખા માણાવદરનું કરી નાખ્યું છે. ટીવી વાળાના હપ્તા બાકી, રેડિયો વાળાના હપ્તા બાકી, રિક્ષાવાળાના હપ્તા બાકી, એટલે બાલો જ્યાં જોઈને ગલી ફેરવી નાખે છે. પણ ઉઘરાણીવાળાને મોટું નથી બતાવતો બિચારો. દુબળો પાતળો છે, મારી નાખો, તોડી નાખો, ફોડી નાખો, હાથીને બે ઝાપટ મારીને બે ભાન કરી નાખો, એવી વાતો કરે. આ મારો બાલો છે. મોબાઈલનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે વાત જવા દે. હમણાં તો મારો બાલો વાત કરતો હતો મોબાઈલ ઉપર. લ્યો, હા મારા 25 લાખ છે જ, હું 25-40 લાખ ની તો મારી પ્રોપર્ટી છે. એમાં એવું છે, 2 મિનિટ થી તો રિંગ વગડી. હા વાત કરતો હતો. વાત ચાલુ હોય ને ક્યાંય રિંગ વગડે, ફાંકા મારતો હતો. પણ બીજી એક વાત કરતો મિત્રો, મોબાઈલની જે વાત મારે કરવાની છે તમને. મારા માણાવદર ગામની અંદર તો છે ને ડોક્ટર વેશનાની સાહેબ છે. એ વેશનાની સાહેબે તો બોર્ડ મારી દીધો કે મારા હોસ્પિટલમાં આવો, કોઈ પણ બીમારી રજૂ કરો તો મોબાઈલની ભાષામાં રજૂ કરો. એમ નહીં કહેવાનું કે ટીબી થઈ ગઈ છે, કેન્સર થઈ ગયું છે, છી ઝાડા થઈ ગયા છે, જુલાબ થઈ ગયા છે, ખરાબ લાગે. મોબાઈલની ભાષામાં બીમારી રજૂ કરો. પણ મારો બાલો પણ હોશિયાર. એક દિવસ બસ એને થઈ ગયા જુલાબ, પેટમાં ઝાડા જેવું ગુડગુડ ગુડગુડ થવા માંડ્યું. પણ મોબાઈલની ભાષામાં જ બીમારી રજૂ કરી. ડોક્ટરે મોબાઈલની ભાષામાં એને પૂછ્યું. ડોક્ટરે કહ્યું, બોલો શું ગડબડી છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં? બાલો બોલ્યો, એ કે સાહેબ સવારથી મિસ કોલ જેવું થાય છે, કોલ એ કઈ લાગતો નથી. વાઇબ્રેટર તો ઠીક છે સાહેબ, વિચિત્ર વિચિત્ર પ્રકારની રિંગટોન વગડે છે. ઇનકમિંગ ચાલુ છે સાહેબ, આઉટ ગોઈંગમાં તકલીફ થઈ ગઈ છે. ડોક્ટર પાછા એના જેવા જ, બેટા તારો ટાવર પકડાતો નથી, તું કવરેજ વિસ્તારની બહાર વયો ગયો છે, તારું બેલેન્સ ખલાસ થઈ ગયું છે, તારા SMS બધા હડેલા છે, આમાં ખરાબ ખરાબ સિમ્બોલ છે. એક કામ કર, ત્યાં હું તો અહીંયા સુધી કહું છું કે તારી બોડી જ આખી હડી ગઈ છે, તારી બેટરી જ હડી ગઈ છે. 3 ટાઈમ SMS લખી દઉં છું, સવાર બપોર સાંજ લેતો રહેજે. તને SMS ચાલુ થઈ જાય તારો ધડાધડ, એટલે મને એક મિસ કોલ કરજે. તકલીફ થઈ જાય. એવો ગીતોની વાત છે. હમણાં હેમંત ચૌહાણ સાહેબને મેં કહ્યું કે હેમંત ચૌહાણ સાહેબ કંઈક સંભળાવો, મને મજા આવે. આ ઓડિયન્સ દર્શક બેઠું છે, મને મજા આવે કંઈક. હેમંત ચૌહાણ સાહેબ આવ્યા. એમાં હેમંતભાઈની આદત તમને ખબર છે, ગરબા સ્ટાર છે, બોલે એટલે આંખો બંધ જ હોય. હેમંત ચૌહાણ સાહેબ આવ્યા અને બોલ્યા,
ઉનાળે સોરઠી ભલો, ઘણી ઉનાળે ભલો ગુજરાત, ચોમાસે ભલો વાઘોડ ભલો, મારો કચડો બારો માસ. મેં કહ્યું હેમંતભાઈ આખું ખોલો ને કઈક મોબાઈલ ના બારામાં કઈક ગાવ તો મને મજા આવે. હેમંત સાહેબ, સો હેમંત ચૌહાણ સાહેબ છે, મોબાઈલ ના બારામાં ગાય છે. મોબાઈલમાં બેલેન્સ હોય તો, મોબાઈલમાં બેલેન્સ હોય તો કોલ ના કરે વાલો કરે અવને એસએમએસ, એનો મોબાઈલ હડે મોબાઈલમાં જીવડા પડે, નગારામાં પડે પછી પાણીમાં પડે, એનો મોબાઈલ હોડે મોબાઈલમાં જીવડા પડે. આ છે મોબાઈલની મગજ મારી, જ્યાં જોઈને આ ડખા ગડબડ ગોટાળા. હમણાં કોલેજમાંથી નીકળો ને તો જુવાની મોબાઈલ આમ કેમ લઈને બેઠો હોય તમને ખબર છે? આવી રીતે આમ જાણે વાંદરો કેરું લઈને બેઠો હોય. મને જુવાનિયા બહુ ગમે. મારી પત્ની છે, મને મોબાઈલ, આ મોબાઈલ લીધો ને ધાડ કરી માર્યો ફાડ. મેં કીધું કા? એ કે ઇનકમિંગ ફ્રી છે, લઈ લ્યો. જ્યાં જોઈને ડખા થઈ જાય. મોબાઈલની તો વાત જ જાઓ. આજકાલ માર્કેટમાં મોબાઈલની જ મગજ મારી છે, બીજી કાંઈ વાત નહીં. મોબાઈલ મોબાઈલ મોબાઈલ. રાતે આજકાલ ખબર છે માણસો છે ને એના છોકરાને નથી સાંભળતા, લ્યો છોકરાને નથી હાંચવતા, મોબાઈલને ગુગાની જેમ હાંચવે. તાણે બાળકને ધવડાવવાનું હોય નહીં, મોબાઈલને ધવડાવશે, ચાર્જિંગ કરશે એક એક કલાક, ઘડી ઘડી જોહે મારા બેટા ચાર્જિંગ થયો બાબો, હું કરે એને બંધ થઈ ગઈ. આની સ્વિચ ઓફ નહીં કરે, બાબાની સ્વિચ ઓફ કરી નાખે. આની વગડવા દે રિંગ ટોન લ્યો. આ મોબાઈલનો ત્રાસ થઈ ગયો છે. હમણાં તો ફોન કર્યો, મોબાઈલ આવ્યો મારી પાસે. મને કહે હાલો પોપટલાલ છે? અરે હું ક્યાંથી નંબર આવે એમ કાઢ કરી નાખો. વરી પાછો મેં હામો ફોન કર્યો, નંબર આવે મોબાઈલમાં, હામે નંબર આવે. મેં કહે આ કોનો નંબર? મેં કીધું હાલો ભાઈ તમારે કોનું કામ હતું? મને કહે હાલો પોપટલાલ છે? મેં કીધું નહીં રોંગ નંબર છે, મૂકી દીધું. વરી પાછું કે હાલો પોપટલાલ છે? મેં કીધું નથી ભાઈ આ તમારો રોંગ નંબર છે, મને કાંઈ હેરાન કરો મારા મોબાઈલનું કારણ વગર, તમારું મોબાઈલનું બિલ વધી જાય એમાં મારે કાંઈ લેવા દેવા નથી. વરી પાછો કે હાલો પોપટલાલ છે? મેં કીધું આ પોપટલાલ છે. મને કે ખોટી ના પોપટલાલ ના હોય, પોપટ લીલો હોય. કાંઈક તો આમાં બેલેન્સ પતાવી નાખ્યો. રાત ભર કોલ કિયા, સારી રાત ગુજર ગઈ. રાત ભર કોલ કિયા, સારી રાત આસાની સે ગુજર ગઈ. સુબે કો બેલેન્સ દેખા તો મગજ કી ખટિયા ખડી હો ગઈ. થોડું બેલેન્સ જ ન મળે, આખી રાત મોબાઈલ કર્યા કરતા પછી કઈ વધે. પણ મજા છે જીવનની અંદર, જ્યાં જ્યાં તમને જાતા હો ત્યાં હાસ્ય તમને મળી જાય. ઓબ્ઝર્વેશન કરતા રહ્યો, તમને નિરીક્ષણ કરતા રહ્યો, ત્યાં તમને હાસ્ય મળી જાય. ઘરની અંદર હાસ્ય મળી જાય, બહાર હાસ્ય મળી જાય, બહેનો દીકરીઓ ઉપરથી, કુટુંબ પરિવાર ઉપરથી હાસ્ય મળી જાય. પણ મારે જે વાત કરવાની છે હાસ્યની, તો હાસ્ય તમને એક વાત કરી દઉં મિત્રો, કે દારૂડિયા પણ એક જબરી આઈટમ છો. બે કોથરી પી જાય ને ઉંદેડા હાવજ બની જાય એમ કરવા માંડે. આપણે કે ઉંદેડો છે કે હાવજ છે? હમણાં મને કોકે મોબાઈલ કર્યો કે ધારસીભાઈ મજા જોવા જેવી છે. હમણાં હું મારા કિરીટભાઈ છે ને, કિરીટભાઈ પંડ્યા અને વિનુ ચાર્લીન બધા મોબાઈલ ઉપર વાત કરતા હતા. હા શું છે ભાઈ, અમારે અત્યારે અત્યારે તારીખ નથી, અમારે પોગવાની વાત નથી, દારૂડી એટલામાં બીજા એને મોબાઈલ લઈને આવ્યો. શું કરે છે ભાઈ? મેં કીધું હા ક્યાંથી હવે તમને અમે ઓળખતા નથી. એ ગમે એની હડકતીમાં પડી જાય દારૂડીઓ. અમે ત્રણેય મોબાઈલ લઈને મગજમારી કરતા હતા, મોબાઈલની મગજમારી હાલે જ છે. હું જવા દે તારે ટાઈમ નથી, અમારે મોબાઈલની મગજમારી હાલે છે. મોબાઈલની મગજમારી એટલે મોબાઈલની મગજમારી એવી કેસેટ અમારી હાલે છે. દારૂડી આવ્યો હડકતીમાં પડ્યો, કારણ વગર શું થયું મોટા ભાઈ? ઝઘડો કરવાનો નહીં, જો આ મારો મોબાઈલ છે, છે આમાં બેલેન્સ નથી, બેટરી આમાં આવે મારામાં છે નથી, મગજમારી જ નહીં. ફરીને શું કરો ફરે? બસ જમાનાની હારે હાલું છું, મગજમારી નહીં કરવાની. મેં તું જા ભાઈ, અમારે રોજનું છે, તારે બચમાં નહીં બોલવાનું. તમારે નહીં ઝઘડો, મગજમારી નહીં. મેં રેવા દે યાર, તું મગજમારી અમારી હારે કર. મેં નહીં મોટા ભાઈ ઝઘડો નહીં મોટા ભાઈ. એક થપ્પડ ફેરીને મારીને ફાડ કરવાનું, મારો બાપનું શું જાય છે. દારૂડિયાને કોકે ફોન કર્યો કે અહીંયા આવો બિલ્ડિંગમાં આગ લાગી છે જોવી હોય તો. દારૂડિયા મોબાઈલ ઉપાડ્યો, વરી આ કે આંબડા હું છું ન્યા કોઈ કોઈ બિલ્ડિંગ પાસે. બધા કે શું થયું? એ કે ઉપર આતંકવાદીઓ 20-25 મોબાઈલ ચોરીને વયા ગયા છે, અમારો મોબાઈલ આપો પાછો ને ઓલા લોકોને મારો કંઈક તમે કરો. એમ આતંકવાદી ક્યાં છે? એ કે ચોથે માળે. ચોથે માળે એમ એક એકને ફેંકો તમે ગણજો.
ધારુડી એનો મોબાઈલ લઈને ઉપર ગયો, આતંકવાદીઓને મિસ કોલ કરે, ફોન કરે, કોઈ ઉપાડે નહીં. પછી ઉપર ગયો ને, બધાએ કીધું તું કે જો એક એકને ફેંકું છું, તમારે બધાને ગણવાનું. બોલા બધા વાટ જોઈને બેઠા તો 2 મિનિટ 3 મિનિટ થઈને અવાજ આવ્યો ઉપરથી કંઈક પડ્યું, ધાડ, બધાએ ગણ્યું. એક દારૂડીઓ બોલે આ તો હું જ છું, મને ક્યાં ગણો છું. એને ઘા કરીને ફેંકી દીધું. મોબાઈલ કરીને રિક્ષાવાળાને બોલાવ્યો, એ રિક્ષાવાળા ક્યાં છો તો બોલ જલ્દી બોલ. કે હું બસ સ્ટેન્ડે છું, અહીંયા આવ્યો માલવિયા ચોક. માલવિયા ચોક પાસે આવ્યો, માલવિયા ચોક પાસે આવ્યો, રિક્ષાવાળો ગોતે મને, ઓલો દારૂડિયાનો ગોતો, ક્યાં છે ક્યાં છે. એટલા મારે દારૂડી જોઈ ગયો, એ બસ સ્ટેન્ડે જાસ? ઓલો રિક્ષાવાળો કે હા તો જા. કારણ વગરનું રોકી રાખે. પણ મોબાઈલની મગજમારી તમને કહું, મોબાઈલ આજકાલ તમને ગમે ત્યાં જોવા મળે. આજકાલની દુનિયામાં માણસ આમ કાની ખંજડે ને તો આપણે એમ લાગે મોબાઈલ લઈને બેઠો છે. એક બેન ભમરો ખાઈ ગઈ ને મને મોબાઈલ કર્યો, કે ધારસીભાઈ ભમરો ખાઈ ગઈ છે મારી ઘરવાળી, ભમરો કેમ કટાવો? કે એમાં મને મોબાઈલ કરીને બોલાવવાનો હોય, હું ડૉક્ટર છું. એ કે ડૉક્ટર ઘણા ખર્ચો થઈ જાય ને, એક કાંઈક રસ્તો બતાવવાને. મેં કીધું હાલો હું આવું છું. એનો મોબાઈલ હાંભરો, મારો મોબાઈલ રાખી દો ને ઘરે ગયો. પછી મેં એને કીધું થમ્સઅપને ખારી સિંગ લેતી આવ, એને તારી ઘરવાળીને ભમરો નીકળી જાય. એક દી મેં ભમરા એ ગળી ગયા હતા બેન, એટલે એ ભાઈના મોઢામાં મેં બેનના મોઢામાં પહેલે ખારી સિંગ આપી, પછી થમ્સઅપ પીવડાવી. એક દિવસ થયો, બીજા દિવસ થયો, ખારી સિંગ ખવડાવી, થમ્સઅપ પીવડાવી, ખારી સિંગ ખવડાવી, થમ્સઅપ પીવડાવી. મને કે ધારસીભાઈ મારી ઘરવાળી મરી જાય, કોઈ હારા ડૉક્ટર પાસે લઈ જાઓ તમે કહેતા હોય તો, આ ભમરો કાં નીકળતો નથી? મેં કહ્યું શાંતિ રાખો, આજ 5 દિવસ થયા, આજે ખાલી એક કામ કરો, તમે ખારી સિંગ લેતા આવો. ખારી સિંગ મોઢામાં નાખી, 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ થઈને ભમરો બહાર આવ્યો, એ કે થમ્સઅપ તો મોકલાવો, પકડો આને. આ મજા છે જીવનની અંદર. પણ જ્યાં જ્યાં તમે જાઓ હાસ્યની અંદર મોજ છે, મજા છે. હમણાં તો નરેશ કનોડિયા અને સ્નેહ હતા, એ લોકો મોબાઈલની મગજમારીમાં પડ્યા હતા. નરેશ કનોડિયા અને સ્નેહ હતા, એ મોબાઈલની મગજમારીમાં પડ્યા હતા. નરેશ કનોડિયા આવે છે અને ફોન કરે છે. નરેશ કનોડિયા એમ કે છે, મને જવું છે રાણી, અરે મને રોક નહીં, મારે જવું છે, મને આ SMS કરવા માટે મોબાઈલ લેવો છે, અને જો આ મોબાઈલ માટે તું મને રોકીશ ને તો મારી બોમ્બ કહેલાશે રાણી, મને જવા દે. ને લતા એ બાબતમાં ના ના તો ના, આવો વડીલો મોબાઈલ લઈને જિંદગી તમારી તોડ કરી નાખવી છે. અરે આ મોબાઈલે તો આખા ગામમાં મગજ મારી ઊભી કરી છે, કા મોબાઈલ ને રાખો કા મને રાખો. ક્યાં દુઃખ લઈ જાવ લ્યો, કા મોબાઈલને રાખો કા મને રાખો. ની વાત સાચી છે, મોબાઈલથી ત્રાસી ગયા છે માણસો, પણ ઘણા એને ફાયદાય થઈ જાય છે. મને તો ઘણી ઘણી વાર મોબાઈલ આવે ને આમ વાતો કરે, હાલો ક્યાંથી બોલો છો? ખોટું બોલવાનું સાધન મોબાઈલ. હાલો ક્યાંથી બોલો છો? ઓકે, હું અમેરિકામાં બેઠો છું, હમણાં મારે એક અર્જન્ટ મીટિંગ ચાલુ છે, બાજુની વંડીમાં બેઠો હોય. આ મોબાઈલની મગજમારી છે જ્યાં જોઈએ ને. હમણાં તો મેં કૃષ્ણ ભગવાનને મોબાઈલ કર્યો ઉપર, કૃષ્ણ ભગવાને જેવો મોબાઈલ કર્યો ને તરત બાય બોલી, જીસ કૃષ્ણ ભગવાન કા આપ સંપર્ક સાધ રહે કૃપયા વો ગોપીઓ મેં વ્યસ્ત હૈ. કીધું હવે કૃષ્ણ ભગવાન કઈક ફ્રી થયા હશે. વળી પાછો કૃષ્ણ ભગવાન છે ને ગોપીઓ સાથે રાસ રમતા હોય, એને બહુ પ્રેમ છે, અતિશય પ્રેમ, એને ગોપીઓથી બહુ પ્રેમ. વળી પાછો ફોન કર્યો ને, જીસ ગ્રાહક કા આપ સંપર્ક સાધ રહે ઉસકા મોબાઈલ સ્વિચ ઓફ હૈ. સ્વિચ ઓફ કરી દો કૃષ્ણ ભગવાને. બોલો, રાસ લીલા રચવા માટે. કૃષ્ણ ભગવાનની વાત જે મેં તમને કરી ને મોબાઈલની વાત, એ પણ એક મજાની વાત છે. પણ આમકા આજકાલ માણસો મોબાઈલ ઉપર વાતો કરતા હોય ને, કાંઈક માણસો સુખની વાતો દુઃખમાં કરતા હોય, દુઃખની વાતો સુખમાં કરતા હોય. મારી વાત ઉપર ધ્યાન આપજો. કાંઈક માણસો સુખની વાતો દુઃખમાં કરતા હોય, દુઃખની વાતો સુખમાં કરતા હોય. હમણાં એક માણસ સાથે મેં મોબાઈલની વાત કરી, અમારા રસિક મહારાજ છે, માસ્ટર રસિક, એમની પાસે મેં વાત કરી. મેં કીધું ભાઈ તમારો મોબાઈલ આપો, અને માસ્ટર રસિકનો મોબાઈલ મેં લીધો. અને કિરીટભાઈને મેં કહ્યું એક મિનિટ મારે એક પાર્ટીની સાથે વાત કરવી, એક વેપારી ભાઈ છે, પણ લાખ રૂપિયાની સારી સારી ખુશીની વાતો મરી મરીને કરતા હોય લ્યો. મેં એમને ફોન કર્યો, મેં કીધું કા કેમ છો, મજામાં, શાંતિ? હા શાંતિ છે, દીકરી પણ આવી, કઈ ખર્ચો થયો નહી, દીકરાના લગ્ન કર્યા, 1.5 લાખ કરિયાવર આવ્યું, 5 બંગલા બનાવ્યા, કરોડો ની જાયદાદ બેંકમાં પડી છે, શાંતિ છે. ખુશીની વાતો મરી મરીને કરે. પણ મારો બાલો છે, બાલાને હું મળ્યો રસ્તામાં, મેં કીધું કા બાલા કેમ છે મજામાં ને, આ ટકો કેમ થઈ ગયો? કે મને કે તમને ખબર નથી મારા બાપુજી મરી ગયા.
તમે આવ્યા નઈ, બહુ મજા આવી. હું રોયા, મારા ઘરવાળા રોયા, બધા આખું કુટુંબ રોયું. રોવામાં મજા આવી ગઈ. તમે આવ્યા હોત તો બાપુજીની ક્રિયા પૂરી થઈ ગયો. હરખી રીતે બૈરા, બહુ મસ્ત રીતે બૈરા. હા, લાકડા ઘટા નહીં કરે, બહુ મજા આવી ગઈ. હા, હસ્તી પુત્ર વાગે ને ડૂબી ગઈ, મજા આવી ગઈ. અમે બહુ રોયા, અમને મજા. આવો ને ઘરે, આવો પધારો. આજે વરસી છે એમની, વરસી. આવો આવો. આમાં ઘણા એની ટ્યુબલાઇટ રહી રહીને ઉપડે છે, પણ હાસ્યની મજા છે. હમણાં તો ટીવી સિરિયલની વાત કરું, ટીવી સિરિયલોમાં પણ ઉપાડા થઈ ગયા છે. જ્યાં જોઈને ટીવી સિરિયલની વાતો, એમાં રામાપીરના હેલા. પેલે રામાપીરનો હેલો હતો, રામદેવ પીરનો હેલો આવી રીતે હતો. હરજી હાલો દેવડે અને પૂજવાય રામાપીર, કોઢિયાના કોઢ મટાડ્યા, અરે રે સોને તાજા કર્યા શરી. એ હેલો મારો હામણો રણો જાનારા, ટીવી સિરિયલના હેલા બની ગયા છે. ખબર છે કોણ કોમલિકાન, કોણ પ્રેરણા, મારો બાપ જાણે, મને કઈ ખબર નથી. મને તો છાતીમાં દુખ્યા એ લોકોના નામ સાંભળીને. હા, બહેનો હેલા બનાવી નાખ્યા રામાપીરના હેલામાંથી આ ટીવી સિરિયલના હેલા. હે ભાગ ભાગ કોમલિકા, કેટલેક જઈશ મારી પ્રેરણા નો માલ, તું કેટલા દાડા ખઈશ મારો હેલો હાંભડોજી. એ લૂંટી લીધો અનુરાગ ને માલ કમાય બજાજ, બજાજ ના ભૂકા કાઢે મોનિકા બોસ મારો હેલો હાંભડોજી. એ ભૂત પ્રેત ડાકણ બોલે જય 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 વિકરાલ, આ વિકરાલ કરતા ચડિયા તો થઈ ગયો ગભરાલ મારો હેલો હાંભડોજી. એ રૂડી રૂડી ઐશ્વર્યા જુવાની તો જે રાજી રાજી ને રેણ થઈ ગયા છે. એ રૂડી રૂડી ઐશ્વર્યાને વાહે પડ્યો સલમાન, પણ સલમાન ના ભૂકા કાઢે મારો ભાઈ વિવેક ઓબેરાય મારો હેલો હાંભડોજી. એ મોબાઈલ માં બેલેન્સ હોય તો કોલ ના કરે, મોબાઈલ માં બેલેન્સ હોય તો એસએમએસ માથે મિસ કોલ, માથે મિસ કોલ ને કોલ માથે કોલ ના કરે. આ કોલ ના કરે એનું હું થાય, મિસ કોલ કરનારા નું હું આખું નખો જાય મારો હેલો હાંભડોજી. હોજી રે મારો હેલો હાંભડોજી. આ તકલીફ થઈ જાય, મોબાઈલ ની મગજ મારી છે ને હારી નહીં વધારે. ઘરમાં પણ મોબાઈલ અને લગ્ન બે એક જ વસ્તુ છે, બે માં અફસોસ થાય. મોબાઈલ લઈ લીધા પછી એક વિચાર આવે કે થોડો ખોભરી ગયો હોત ને તો સારો ઇન્સ્ટ્રુમેન્ટ આવે, આ હડેલો પીસ બટકાત નહીં. લગ્નમાં પણ એમ જ છે, થોડા દિવસ ખોભરી ગયો હોત ને તો આ ડાકણ ભટકાત નહીં. હમણાં તો એક બેને મિસ કોલ કર્યો, મને ફોન કરીને બ્યુટી પાર્લરમાં બોલાવ્યો મને. મેં કીધું બેન કેમ બ્યુટી પાર્લર બરાબર ચાલે છે? મને કે મસ્ત ચાલે છે ભાઈ. હું બહાર નીકળ્યો એટલે એક બેન મળ્યા. મેં કીધું બેન કેમ આમ તમારા મોઢા ઉપર બધું મેદાન સાફ છે, કાંઈ દેખાતું નથી. એ કે હું આઈબ્રો કરાવવા ગઈ હતી. મેં કીધું આઈબ્રો કરાવવા ગઈ પણ આમાં કાંઈ લાગતું નથી. એમાં એવું છે કે આ સેટિંગ કરાવવા ગઈ હતી ને ત્યાં નાનો નેણ થઈ. મેં પછી આને નાનો કરવો પડે ને. મેં પછી શું થયું? તો આ નાનો કરવા ગયા ત્યાં ગાયબ થઈ ગયો. પછી તાને ગાયબ કરવો પડે ને. હાજી હારી દેખાતી હોય, ફર્સ્ટ ક્લાસ સુંદર દેખાતી હોય તો ધરાહાર બ્યુટી પાર્લરમાં જાય, અંદર ડાકણ થઈને બહાર નીકળે, હું લેવાન જાતી હશે, કાંઈ ખબર નથી. મોબાઈલની મેં તમને વાત કરી, મોબાઈલના આજકાલ જ્યાં જ્યાં જે ડખા થાય. હમણાં તો ગીત હતું, મારી હિવડા મેં નાચે મોર. હવે એ ગીત એક ગાવાનું હતું પણ કોઈ હાજર થયા નહીં, ટાવર મળતો નહોતો. પછી હું ગામમાં ગયો, બધા બીજા કલાકારોને બુક કર્યા, સ્ટેજ માથે બોલાવ્યા, એક જ ગીત ગાવાનું હતું, મારે હિવડા મેં નાચે મોર. પણ એ ગીત ગાવા માટે કોઈ કલાકાર આવ્યા નહીં.
પછી ગામના ને ગામના બધા બેઠા હતા, ત્યાં હિન્દી ને મરાઠી ને ગુજરાતી ને પંજાબી ને બધા જાત જાતના માણસો બેઠા હતા. જાત જાતના માણસો બેઠા હતા ને, એટલે મેં કહ્યું કે કલાકાર તો નથી આવ્યા, આપણે આ લોકો પાસે ગવડાવીએ. પણ એ લોકો ક્યારે સાંભળ્યું નહોતું એ ગીત, મારી હિવડા મેં નાચે મોર. અસલમાં ગીત કેવી રીતે હતું, પછી ગીતનું ગડબડ ગોટાળા થઈ જાય છે, બખડજંતર થઈ જાય છે, ગીતનું ખૂન કરી નાખે છે આ લોકો. મરાઠી ને ગુજરાતી ને પંજાબી ને બધા ભેગા થાય છે ગીતની અંદર. હવે અસલમાં ગીત આ પ્રકારનું હતું, પછી એને જાત જાતના માણસો ગાય છે. ઓરિજિનલ આમ હતું, મારે હિવડા મે મારે હિવડા મના છે મોર, તાક થૈયા થૈયા ભવરે ને મચાયા શોર, હુઈ મે બાવરિયા અરે બદલા મોસમ બદલે નજાર યા બદલા હે નજરિયા. કેટલું મસ્ત ગીત હતું, પણ હવે આને જાત જાતના માણસો ગાય છે. મેં સરદારજીને કહ્યું આપકા મોબાઈલ નીચે રખ દો, ઓર ગાઓ ઓ મોબાઈલ નીચે નહીં રખ સકતે. મેં કીધું નીચે રાખી દે, આમાં એ રિંગટોન વગડેગી, હેઠે રાખ દો. પછી ઉસકો મેને કહ્યું મારે એવડા મેં નાચે મોર તમે સાંભળ્યું નથી, તમે કેવી રીતે ગાશો, મને તો કઈ ભાષા આવડે નહીં. મેને કહી કેવી રીતે ગાશો, મને કહે સી ગાવંગા યાર સાડે પંજાબ દા પુત્ર. ધીમે બોલો, બાળકો ડરીને મરી જાય. પછી એમને ગીત આપ્યું મારે હિવડા મેં નાચે મોર, પંજાબી એની સ્ટાઇલમાં ગાયું. લ્યો ઓ જનરલ સિંહ, ઓ ક્રિએટ સિંહ, ઓ વિનુ સિંહ, ઓ વસંત સિંહ, ઓ સાંઈ રામ સિંહ, તુસી તૈયાર હો જા પાપે, ઓ સાડે હિવડા દે સાડે હિવડા નાચે મોર, ભાઈ બલ્લે બલ્લે સાઉન્ડ ભવરેણ બચાયા શોર, ભાઈ બલ્લે બલ્લે હર બદલા હમોસમ બદલે નજારે યા બદલા હે નજરિયા, ઓ તુસી મોબાઈલ રખાંગા ઓ સાડે હિવડંદ નાચે મોર, ઓય બલ્લે બલ્લે મિયા હોયા હોયા હો, ઓયા હો બલ્લે બલ્લે મિયા હોયા હોયા હો, તુડક તુડક દુ તુડક તુડક દુ તુડક તુડક દુ દા દા દા, તુડક તુડક દુ તુડક તુડક દુ તુડક તુડક દુ દા દા દા. મેર ચોપ બંધ થઈ જા, મારે હિવડા મે નાચે મોર ગાવ તો આ તુડક તુડક જામી પડ્યો દિલેર મહેંદી ના દીકરા હેઠો બેહી જા. પછી મેં વારો લીધો, મહારાષ્ટ્રમાંથી પધાર્યા હતા મદ્રાસી સાહેબ. કઈ વાત પર ધ્યાન આપો છો, મહારાષ્ટ્રમાંથી મદ્રાસી આવે, મરાઠી આવે. આજે એટલું સારું ઓડિયન્સ મળ્યું છે, એટલું ફર્સ્ટ ક્લાસ દર્શક મળ્યા છે મને, કે કાર્યક્રમ કરવાની મને મજા આવે છે મિત્રો, અને નવીનતા આપવાની એક ઈચ્છા થાય છે. અને એટલું ડિસિપ્લિન ફર્સ્ટ ક્લાસ વીઆઈપી ઓડિયન્સ મને જિંદગીમાં પહેલી વાર મળ્યું છે. અને આવા જ શબ્દો અમે અમારા દરેક કાર્યક્રમમાં બોલીએ છીએ. હું તો આદત છે, હું બધા કાર્યક્રમમાં આવા જ શબ્દો વાપરું છું, કે કૌન કહેતા હૈ કમબખ્ત કે કલાકાર મર જાતા હૈ, કૌન કહેતા હૈ કમબખ્ત કે કલાકાર મર જાતા હૈ, કલાકાર મરતા નહીં દોસ્તો, ઉસે જિંદા દફનાયા જાતા હૈ, યકીન ના આવે તો કબર ખોદ કે દેખો ઉસ કલાકાર કી, પેમેન્ટ કે ઇંતજાર મેં પાયા જાતા હૈ. ઓર્ગેનાઇઝર જાય ને કે હાલે પ્રોગ્રામ છે, કબર ફાડીને એક તો મહેનત કરીને હાલ પ્રોગ્રામ છે કે જવા દે કે આગલા દે. પછી મેં વારો લીધો મહારાષ્ટ્રમાંથી મરાઠી સાહેબનો. મરાઠી સાહેબ આવ્યા, મેં એને કહ્યું ભાઈ મારે હિવડા મેં નાચે મોર તમારે ગાવાનું છે, તમે ગાશો? કાય ઝાલા. મેં કીધું અહીંયા ઝાલા કોઈ નથી, બધા રાઠોડ ને રાણા ને પંડ્યા ને બધા એવા છે, ઝાલા નથી. એને ઝાલા કાય છે, હું માયલા કાય ઝાલા ચૂલા. મેં કીધું એવું કાંઈ આવડતું નથી, મારી હિવડા મેં નાચે મોર તમારે ગાવાનું છે, તમે ગાશો? ગાણાર, આઈ શપથ ગાણાર, નાય ગાણાર, પૂરા મહારાષ્ટ્ર જામનગર મધ્ય આણું ઠેવનાર, બડી બડી બાતે આમ તો ભીખ માંગે ખાતે. લે મેં કીધું આ મોટી મોટી વાતો ભીખ માંગીને ખાય છે તો એ રૂબાબ નથી જાતો. મેં મારે એવડા મેં નાચે મોર તમારે ગાવાનું છે, તમે ગાશો? ગાયંગા સકારામ, ભોલારામ, ભૂરારાવ, કિરીટરાવ, વાજવતે ચમાયેલા, મજે જીવડત નથલાય મોટા થૈયા થૈયા બાબાઈ, મજે જીવડત નથલાય મો ઉડત નથ લઈ, હિવડત નથ લઈ, સાકરામ હિવડત નથ લઈ, હિવડત નથ લઈ, ઘઉં ટક છોડું ટક છોડું ટક.
ગાના બરાબર નહીં ગાયા કે બધું બરોબર ગાયું પણ આ ડખા શું કરેશ તું સકારામ ને તુકારામ ને ઢોંડોબા ને પાંડોબા ને કોઈ સમજતું નથી તું હું જામી પડ્યો એઠો બે જા પછી વારો લીધો મેં મરાઠી સાહેબ પછી મદ્રાસી સાહેબનો મદ્રાસી મને બહુ ગમે કાળા કાળા ડાંબર જેવા હોય બહુ સારા હોય અંધારામાં બેઠા હોય દાંત કાઢે ને તો જ ખબર પડે હો કે કોક છે બસ સાઉન્ડમાં આવી સેટિંગ રહેશે ને તો મને મજા આવશે છેલ્લેથી પહેલે બધી મને બહુ સાઉન્ડવાળા મને બહુ ગમે મને કે માઇક અને વાઇફમાં ફોન આવ્યો મોબાઈલ આવ્યો મને મેં ઉપાડ્યો પેલો જ પ્રશ્ન કે માઇક ને વાઇફમાં ડિફરન્સ શું છે એ તો ડિફરન્સ તો ઘણો છે પણ એક છે કે માઇકના સામે બોલી શકાય આના સામે ના બોલાય આ માઇક બગડી જાય ને તો ભાંગીને ભૂકો કરી નાખાય આના ભૂકા ના થાય માઇક સારા હોય સરસ મજાના સુંદર દેખાવાળા માઇક હોય ને તો પાડોશી પાસે જઈને ઊંચી ના મંગાય આમાં કોક દિવસ ટ્રાય કરજો એ માઇક ની વાત છે મજા મને મદ્રાસી બહુ ગમે હમણાં હું વિનુભાઈ ચાર્લી વસંત પરેશ બંધુ સાઈરામ દવે કિરીટ વ્યાસ ચંદ્રશેખર પંડ્યા ગિરીશ શર્મા સંજય સાગઠિયા સમીર પોટા અને સાબુદ્દીનભાઈ રાઠોડ ના બધા હાસ્યના બાદશાહ છે ને એ બાદશાહ બધા બન્યા છે શિવશક્તિ સ્ટુડિયો કેસેટ કંપની થકી કેમ કે કેસેટો આવે છે જનતા સુધી પહોંચે છે એ કિરીટભાઈનો પણ ખૂબ ખૂબ આભાર જોરદાર તાળીઓથી એમને પણ વધાવી લેશો મિત્રો એ મદ્રાસી નો વારો મેં લીધો મદ્રાસ માંથી પધાર્યો તો મદ્રાસી ને મેં કહ્યું કે ભાઈ મારે હિવડા મેં નાચે મોર તમારે ગાવાનું છે તમે ગાશો મને કે વડક કામ એલા વર્ગ વડક કામ વાના ના આલ રાંડ મુંજી આલ આરો મદા પાત મે કીધું બસ કોઈ નહીં સમજે અહીંયા તમે ગુજરાતી બોલો એલા ગુજરાતી મેં તમારું ગામ કયું એ કે મ્યાર ગામ ચેન્નઈ અમારા વિનુભાઈ ચાર્લી જો બહુ અમને નવું નવું આપે મેં કીધું કેમ આ ગામનું નામ કઈ સમજાતું નથી આમ બોલે ને અમારા ગામ કા નામ ચેન નહીં ચેન્નઈ ઇસકે લિયે હમ લુંગી પહેનતે જી ચેન્નઈ મદ્રાસી ફિલ્મો તમે જોવો તમને બહુ મજા આવે એના ડાયલોગ ભલે તમને ખબર ના પડે પણ મર્યાદા હોય એમાં મદ્રાસી ફિલ્મો કુટુંબ પરિવાર સહિત તમે જોઈ શકો કારણ કે બધા લુંગી વાળા જ ભાઈ અડધી ફૂટ તો માંડ ઊંચી કરે બસ લિમિટ ગાંઠ વાળી દો એમાં પાછા ડાયલોગ વાહ વાહ એના ડાયલોગ તમે સાંભળ્યા જ ક્યારે ક્યારે ડાયલોગ સાંભળ્યા કેવા ડાયલોગ મદ્રાસી ના ખબર છે નલ્લા પડો તો પોડ પંજી ઉડ દઈ ಇಲ್ಲ ಕೊಡು ನಲ್ಲ ಪಡದ ಪೋಡ್ ಪಂಚಿ ಉಡುದ ಇಲ್ಲ ಮೊಬೈಲ್ ಗಳು ಮಗಜ ಮಾರಿ ನಲ್ಲ ಪಡದ ಪೋಡ್ ಕುಂಜಿ ಉಡುದ ಇನ್ನ ನಲ್ಲ ಪಡದ ಪೋಡ್ ಪಂಚಿ ಉಡುದ ಕಿರಟ ಪಂಡಿ ಅಂದ್ರೆ ಮೊಬೈಲ್ ಜಿ ಮಗಜ ಮಾರಿ ಜನ ಕುಡು ಕುಡು ಮಾತಿಗೆ ಪೋಡ್ ಕುಡುದ ಅನ್ನ ಪಣ ಕುಡುದ ನಲ್ಲ ಪಡದ ಕುನ್ ಟುನ್ ಚೆನ್ ತಾರ ಪಂಡಿ ಕುನ್ ಟುನ್ ಚೆನ್ ತಾರಿ ಮಾ ಪಂ ಟುನ್ ಟುನ್ ಚೆನ್ ಮಾರಿ ಮಾ ಪಂ ಟುನ್ ಟುನ್ ಚೆನ್ ಡಬ್ಲಾ ಮಾ ಪತ್ಥರ್ ನಾ ಕಿರಿ ದೋ ಎವಿ ಭಾಷಾ ವಾಸೆ ಡು ಕುಡು 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 ಮದ್ರಾಸಿ ಮನೆ ಬಹು ಗಮೆ ಕಾಡಾ ಕಾಡಾ ಡಾಂಬರ್ ರೈಡಾ ಜೇವಾ ಹೋಯ್ ಈ ಮದ್ರಾಸಿ ನಿ ಮೇ ಕಯು